नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। केंद्रीय गृहमंत्री ना जन्मदिवस निमित्ते पूर्व धारासभ्य शशिकांत भाई पंड्या अने पुलिस परिवार तरफ थी सिविल हॉस्पिटल खाते अनोखी रीते उजवणी कराई। डीसामां केंद्रीय गृहमंत्री अमित शाहना जन्मदिवस निमित्ते पूर्व धारासभ्य शशिकांत भाई पंड्याए हवन यज्ञ साथे रक्तदान कैम्पनुं आयोजन करवामां आव्युं। जिला पुलिस वडा अक्षराज मकवाणा साथे मोटी संख्यामां पुलिस कर्मचारी अने भारतीय जनता पार्टीना होद्देदारो अने कार्यकर्ताओ रह्या उपस्थित। अखंड भारतना वर्तमान चाणक्य अने देशना यशस्वी गृह अने सहकार मंत्री श्री अमितभाई शाहना जन्मदिवस निमित्ते आयोजित तेओना तथा तेमना परिवारना दीर्घायुनी प्राप्ति माटे हवन तेमज रक्तदान कैम्पनुं आयोजन करायुं। ડીસાના જીરડા ગામની સીમમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો સહિત 50 કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। 345 કિલો પોસ્ટ ડોડા સહિત 10,36,000 નો મુદ્દામાલ સાથે 50 કારતૂસ સાથે દિનેશ વિષ્ણુઈ નામના શખ્સને ઝડપી પાડ્યો। જીરડા ગામની સીમમાંથી પોસ્ટ ડોડાનો 18 કઠ્ઠા શંકાસ્પદ હાલતમાં મળી આવતા રૂરલ પોલીસના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આખરીના ખીમાણા ગામના યુવક સાથે લગ્નના નામે છેતરપિંડી, યુવકને અન્ય યુવતીનો ફોટો બતાવી અન્ય યુવતી સાથે લગ્ન કરાવી દીધા। ભાભર તાલુકાના નીસડી ગામે કન્યા જોવા ગયા હતા અને પછી કચ્છની કન્યા સાથે યુવકને પરણાવી દીધો। ત્રણેય સમય કચ્છની યુવતીને ફૂલહાર કરવડાવી પરણાવી 2 લાખ રૂપિયા પડાવી લીધા। રાત્રે દુલ્હને કહ્યું, મારી સાથે દગો થયો છે, હું ઘરે જતી રહીશ। યુવતીના 2 લાખના સોદાનો વિડીયો પણ સામે આવ્યો। 2 લાખની છેતરપિંડીનો મામલો સિહોરી પોલીસ મથકે પહોંચ્યો। કાનપુરમાં એરોમાં સર્કલની ચારે બાજુ ડિવાઈડર બનાવવાની કામગીરી હાથ ધરાતા હાલમાં કેટલાક દિવસોથી ફરી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। હાલમાં પાલનપુર સિટીમાંથી અમદાવાદ હાઈવે તરફ જવા માટેના ડિવાઈડરની કામગીરી રવિવારથી શરૂ થઈ છે। ડાબી બાજુ વળવાની એક પછી એક તમામ લેન માટેના સ્ટીલ ફ્રેમ સાથેના આરસીસીના ડિવાઈડર 1.5 થી 2 ફૂટ જેટલા ઊંચા બનાવવામાં આવી રહ્યા છે, જેના લીધે વચ્ચેનો મુખ્ય રોડ 3 લેન જેમ વધુ પહોળો દેખાશે। કેટલાક વાહન ચાલકોએ જણાવ્યું કે ડિવાઈડરના લીધે સર્વિસ રોડ બંધ કરાતા પાછલા 15 દિવસથી ડીસા હાઈવેથી આબુ હાઈવે તરફ જવામાં વાહન ચાલકોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલનપુર આબુ હાઈવે પર બાલારામ પુલ પર સોમવારે 3 ટ્રકો અને 1 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર સેન્ડવિચ બની ગઈ હતી। જોકે સદનસીબે જાનહાની ટળી હતી। કારમાં બેઠેલા વ્યક્તિઓને વધતી ઓછી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પાલનપુર આબુ હાઈવે પર બાલારામ પુલ પર સોમવારે સાંજના સુમારે વાહનો પસાર થઈ રહ્યા હતા। દરમિયાન નાળિયેર ભરેલી ટ્રકની પાછળ પસાર થઈ રહેલી કારને ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી। કાર 2 ટ્રકો વચ્ચે સેન્ડવિચ બની ગઈ હતી। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। ધનતેરસ નજીક આવતા જ હવે સોનાના ભાવમાં ભડકો થયો છે। વાસ્તવમાં આજે પણ સોના ચાંદીના ભાવ આસમાને છે। દિવાળી પહેલા સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે। આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 18 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘી થઈ છે અને તે 78,232 રૂપિયા પર પહોંચી ગઈ છે। જ્યારે બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 381 રૂપિયાનો વધારો થયો છે। આજે તે 97,635 રૂપિયા પ્રતિ કિલોના દરે ખુલ્યો। એકવાર મંગળવારે 22 ઓક્ટોબર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ફેક કોલથી ખળભળાટ મચી ગયો। ઇન્ડિગોની 10 ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે। માહિતી અનુસાર ઇન્ડિગોના જે 10 વિમાનોને ધમકી મળી છે, જેમાં 7 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સામેલ છે। અંતે અમદાવાદમાંથી નકલી જજને પોલીસે દબોચી લીધો, જેને છેલ્લા 4 મહિનાના ઓફિસ ભાડે રાખી અમદાવાદમાં બોગસ આર્બિટ્રેશન ઊભું કરી કોર્ટ જજ અને વકીલ ક્લાર્ક બેલીફ રાખી કોર્ટ ચલાવતા નકલી જજની પોલીસે ધરપકડ કરી છે। ગાંધીનગરનો મોરિસ કિશ્ચન નામના નકલી જજને પોલીસે ઝડપી પાડ્યો હતો। રાજ્યમાં બાળાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં દિન પ્રતિદિન વધી રહી છે। હવે તો શાળામાં પણ બાળાઓ સલામત ન હોય તેવું લાગી રહ્યું છે। એકાદ મહિના અગાઉ દાહોદની તોલણી પ્રાથમિક શાળામાં બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ શાળાના આચાર્યએ જ માસૂમની હત્યા કરી હતી, ત્યારે પાટણના હારીજમાં પણ શાળાના આચાર્યે 1-2 નહીં અનેક બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે।
અંકલેશ્વરમાં ગઈકાલે અવસર એન્ટરપ્રાઇઝ નામની એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી, જેનો મુખ્ય સૂત્રધાર અનિલ અમીનનો પિતરાઈ વિશાલ પટેલ વડોદરામાં રહે છે. વડોદરાના માણીજા વિસ્તારમાં આવેલા સંસ્કાર વાટિકામાં 1 કરોડના આલિશાન બંગલોમાં પરિવાર સાથે રહે છે. આ વિશાલ પટેલ તેના સાગરીતો સાથે મળી ફેક્ટરીમાં જ એમડી ડ્રગ્સ બનાવતો હતો.